સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. મેમ શું કહેશો, રાજકોટમાં પહેલો કેસ શું લાગ્યું, વિચાર્યું હતું આપે? કેસ આવે કે ના આવે, પણ એ તો જે ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા, પણ અમે તો લાસ્ટ 2 વીક્સથી એ રીતે કામ કરીએ છીએ કે કેસ માટે કેસ આવે તો કોઈ પેનિકની જરૂર ના પડે. બધી તૈયારીઓ ઓલરેડી થઈ ગઈ હતી. આ તો ઇટ ઇઝ જસ્ટ ઇન્સિડેન્ટલ, તો કેસ આવી ગયા છે એટલે એના માટે જે કંઈ કોન્ટેક્ટ ટ્રેકિંગ ને બધું જે કરવાનું હતું ઓલરેડી ગઈકાલે પ્રિકોશન સ્વરૂપે અમે શરૂ કરેલા હતા, અને ફેમિલીને ગઈકાલથી જ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ હતા. એટલે બધાને ખાસ મેસેજ છે કે દેર ઇઝ નો નીડ ટુ પેનિક, કોઈ પેનિકની જરૂર નથી. ફક્ત જે અત્યાર સુધી અમે દરેક કમ્યુનિકેશનમાં મીડિયા થ્રુ અને જે અલગ અલગ માધ્યમ થ્રુ અમે બધાને અપીલ કરતા હતા કે જે હેન્ડવોશિંગની વાત હોય કે જે સફાઈની વાત હોય અને જે જાહેર મેળાવડાઓ ઓછા કરવા માટે ને ગ્રુપ્સમાં ભેગા ના થવા માટે જે અમે વિનંતી કરતા હતા, પબ્લિક પ્લેસીસમાં પણ વધારે ક્રાઉડિંગ ના કરવા માટે વિનંતી કરતા હતા, એ બધી બાબતો અસરકારક અમલ થાય અને એક એક નાગરિક એમાં સહકાર આપે તો એમાં કોઈ ગભરાવવાની જરૂર નથી. મેમ કઈ રીતે સંકલન રહેશે આરએમસીનું ને જિલ્લા વહીવટીતંત્રનું? સંકલન હોય બિટવીન કમિશનર, ડીડીઓ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને ઓલ ડિપાર્ટમેન્ટ્સ, એમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ મેનેજમેન્ટની કમિટી હોય છે, એમાં ઓલ ડિપાર્ટમેન્ટ્સ એમાં મેમ્બર્સ હોય. અને આ પરિસ્થિતિમાં એપિડેમિક એક્ટ અંડર ઓલરેડી ગવર્મેન્ટનું નોટિફિકેશન અમુક દિવસો પહેલાં આવી ચૂક્યા છે, એમાં બધા બંધાયેલા છે કે જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપે, જાહેર હિતમાં સહકાર આપે. આ યુવક હતો, ફોરેનથી આવ્યો હતો, શું કહેશો હવે કઈ રીતે મોનિટરિંગ થશે કે કોણ કોણ ફોરેનથી આવેલા છે, એવી રીતના કેવી રીતના ડિટેક્ટ કરવામાં આવશે? ફોરેનથી આવેલા લોકોનું ઓલરેડી ઘણા દિવસોથી મોનિટરિંગ ચાલુ જ હતું. એ પેસેન્જર્સની લિસ્ટ અમને સ્ટેટમાંથી મળતા હતા અને એ લોકોને હોમ ક્વોરન્ટાઇનને અલગ અલગ પ્રકારનું લક્ષણો પ્રમાણે મોનિટરિંગ કરતા હતા. આ જે યુવક છે એમને જે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી જ્યારે રેફર કરવામાં આવેલ, સિમ્પટમ્સ થોડાક ગંભીર હતા, અત્યારે એ સ્ટેબલ છે અને સારા છે અને કોઈ ચિંતાજનક વિષય નથી. આ યુવક જંગલેશ્વર વિસ્તારમાંથી આવે છે, અહીંયા કઈ પ્રકારની હવે હાલ કામગીરી કરવામાં આવશે જિલ્લા વહીવટી? ગઈકાલથી જ કોર્પોરેશનની ટીમો ત્યાં કામ કરી રહ્યા છે અને ખાસ કરીને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ત્યાં કામ વધારે થશે. અને ફક્ત જંગલેશ્વર વિસ્તાર નથી, કયા કયા વિસ્તારમાં કોન્ટેક્ટ કોઈક સાથે થયેલા હોય તો એ બધું ટ્રેસિંગ અલગ અલગ ટીમ્સ તરફથી કરવામાં આવી રહ્યા છે અને એ સારી રીતે ગઈકાલથી જે ચાલુ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અફવો પણ ફેલાય છે, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે આપના દ્વારા? સોશિયલ મીડિયા એક બહુ ડાયનામિક પ્લેટફોર્મ છે, એમાં સારા અને પ્રોપર મેસેજીસ પણ આપણે ફોરવર્ડ કરી શકાય. એટલે મારે બધાને વિનંતી છે કે આ રીતની એક વિકૃત મજા કોઈ ના લે અને ગમે તે ફોરવર્ડ આવે તો વેરીફાઈ કર્યા વગેરે આપ ફોરવર્ડ ના કરશો, કેમ કે એનાથી અનનેસેસરી પેનિક ફેલાય અને પછી એનું ડેમેજ કંટ્રોલ માટે બહુ વધારે મહેનત લાગે. એટલે જે વેરીફાઈડ મેસેજીસ છે અને ઓફિશિયલ મેસેજીસ છે એ જ ફોરવર્ડ કરો, અને કંઈ ડાઉટ લાગતા હોય તો ખાસ અમને કોઈ પણ અધિકૃત અધિકારીને પૂછજો. તો આ હતા આપણી સાથે કલેક્ટર શ્રી, જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરું. મહત્વની બાબત એ છે કે રાજકોટમાં પ્રથમ કેસ નોંધાણો છે અને તેને લઈને રાજકોટ આખું ભયભીત છે, ત્યારે બીજી બાજુ કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભયભીત થવાની જરૂર